જામનગરમાં ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો દ્વારા પીજીવી સેલના અધિક્ષક એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી વિવિધ રજૂઆતો કરવામાં આવી છે અને ગ્રાહકોને ગ્રાહકલક્ષી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈને માંગ પણ કરવામાં આવી છે મહત્વનું છે કે પીજીવીસીએલ દ્વારા જે લોકો બે મહિનામાં વીજ બિલ ના ભરે તેનું વીજ કનેક્શન કાપી લેવામાં આવે છે તેના બદલે જે તે ગ્રાહકને થોડો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તમામ ઘરમાં અર્થિંગ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો દ્વારા અવારનવાર પીજીવીસીએલમાં રજૂઆતો કરવામાં આવી હતી પીજીવી સેલ દ્વારા દર મહિને ગ્રાહકોને બિલ આપવામાં આવે છે જો ગ્રાહક આ વીજ બિલ ભરવામાં લેટ થાય છે તો તેને વ્યાજ સહિત રકમ વસૂલવામાં આવે છે હાલ જામનગર જિલ્લામાં લોકો આર્થિક મંદીને કારણે પરેશાન છે ત્યારે વીજ કંપનીએ ગ્રાહકો પ્રત્યે માનવતા દાખવવી જોઈએ તેવી રજૂઆત કરી છે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ મજેઠિયા સહિતના અગ્રણીઓ વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક્ષક એન્જિનિયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી હું જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના શ્રી કિશોરભાઈ મજીઠિયા આજે અમે અધિકારી ઇજનેસીને આવેદનપત્ર આપ ગ્રાહકોની બાબતે આવેદનપત્ર આપી આવ્યા છીએ ગ્રાહકોની મુખ્ય માગણી એ છે કે કોઈ પણ ગ્રાહક અત્યારે આર્થિક મંદીમાં જો બિલ એક બે મહિના મોડું ભરે તો તરત જ પાવર હાઉસના લોકો બિલ કાપવા આવી જાય છે એટલે બિલ ન કાપવું બીજી રજૂઆત અમારી એ છે કે જ્યારે નાના વીજ ગ્રાહકો બે નવું કનેક્શન મેળવવા માટે આવે ત્યારે ગ્રાહકોને એક ટેબલેથી બીજા ટેબલેથી ત્રીજા ટેબલે એવી રીતે અધિકારીઓ દ્વારા હેરાન કરાય છે નવું કનેક્શન અપાતું નથી નવું કનેક્શન પાંચ દિમાં આપી જવું આપવું જોઈએ કારણ કે નવું કનેક્શન છે એ પાવર હાઉસની આવકનું સાધન છે ત્રીજો અમારો મહત્ત્વનો મુદ્દો એ છે કે સરકારે લાખોને કરોડો રૂપિયા ખર્ચીને ઘરે ઘરે વીજ ગ્રાહકોના ઘરે અર્થિંગના કનેક્શન આપેલા છે અને અર્થિંગના વાયરો પણ નાખલા તેમ છતાં પણ બિલ ચૂકવાઈ ગયા હોવા છતાં પણ આજ દિવસ સુધી અર્થિંગ શા માટે ચાલુ નથી કર્યું પાવર હાઉસે જો પૈસા ચૂકવી દીધા હોય તો તાત્કાલિક અર્થિંગ ચાલુ કરી દેવા જોઈએ તેવી અમારી મુખ્ય માગણી છે અત્યારે અમે જ્યારે મહેતા સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારે એને આવેદન પત્ર સ્વીકારીને કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે